છોડાવી લીધેલ હતો જ્યારે આ ફોનમાં મૂળ માલિક ભોળાભાઈ મેર આ મોબાઈલ ફોનને ન છોડવા માટે ગયા ત્યારે જજ સાહેબ શ્રીના ધ્યાનમાં આ બાબત આવી હતી ત્યારબાદ બિલ ખરાઈ કરવા માટે કતારગામ પોલીસ સ્ટેશને જણાવ્યું હતું જેમાં બિલ ખરાઈ કરતા ભોળાભાઈ મેરનું બિલ ઓરિજિનલ હોય અને ઋષિકુમાર વિમલભાઈ પટેલનું ડુપ્લિકેટ બિલ બનાવી કોર્ટ સામે ઠગાઈ કરેલ હોય જેથી નામદાર કોર્ટે આ ઋષિકુમાર વિરુદ્ધમાં ખોટા બિલ બનાવવાની કોર્ટ સામે ઠગાઈ કરવાનો ગુનો દાખલ કરવાનો આદેશ આપ્યો હતો આ બાબતની જાણ ઋષિકુમાર વિમલભાઈ પટેલને જતા નાસી છૂટ્યો હતો અને પોતાના વતન સોજીતરા આનંદ જતો રહ્યો હતો આશરે દોઢેક મહિના બાદ આ વાતની જાણ એલસીબી ટીમને થઈ જતા સુજિત્રાથી ઋષિકુમારને ઓગણીસ બે બે હજાર બાવીસના રોજ ઝડપી પાડી સુરત કતારગામ પોલીસને જાણ કરી દીધી હતી અને સોંપી દીધો હતો ત્યારબાદ કતારગામ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે જો આ બાબતની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો આ બિલ કોણ કોણ બનાવે છે અને તેના નામે ખુલે તેવી સંભાવના છે જુબેર ખાન સાથે સમય મીડિયા ન્યૂઝ સુરત